तोराजी मां भारे वर्षा थी रस्ता धोवाया। तोराजी थी अमारा संवाददाता कौशल सोलंकी जणावे छे के धोराजी मां वरसाद बाद शहर अनेक मुख्य रोड रस्ताओनुं धोवाण थयुं छे। तोराजी शहेरना जमनावड, जूनागढ़ रोड अने जेतपुर रोड सहित गैलेक्सी चौक, पोस्ट ऑफिस चौक सहितना विविध विस्तारोनी अंदर रस्ता पर गाबड़ा पड्या छे, जेना कारणे वाहन चालको अने राहदारीओने भारे मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। वाहन चालकोनुं कहेवुं छे के रस्तानी स्थिति एटली हदे खराब छे के रस्ता पर वाहन लईने चाली शकाय तेवी स्थिति नथी। તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં અધિકારીઓ દ્વારા રોડ રસ્તા પૂરવાની કામગીરી સમયે ખાડામાં માત્ર ને માત્ર માટી નાખી અને રસ્તા રિપેર કરવામાં આવી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકોને પરેશાનીનો બમણો વધારો થઈ રહ્યો છે। પતે ધોરાજીના સ્થાનિકો અને વેપારીઓ દ્વારા જેતપુર રોડ પર પોસ્ટર લગાવીને અને તંત્રને જગાડવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। મારું નામ જીમનભાઈ અર્જણભાઈ વૈષ્ણવ, હું જેતપુર રોડ ઉપર કૈલા ટ્રેડિંગ કંપની ધોરાજી ધરાવું છું અને અમે અહીંયા એટલી યાતના ભોગવીએ છીએ કે એની કોઈ સીમા નથી। આ લોકોને અમે અવારનવાર રજૂઆત કરી, અમે રોડ રસ્તામાં એમ કે રોકોનું આંદોલન કર્યું, રસ્તા રોકોનું બોર્ડ માર્યા છે કે આ ધોરાજીનો રોડ ખાડા, ધોરાજીનો વિકાસ ખાડામાં ગયેલો છે, 15 દિવસનો બનાવેલો રોડ ખોવાઈ ગયેલ છે અને એ લોકો રિપેર કરવા એવી રીતે આવે છે કે માટી નાખીને ચાલ્યા જાય છે। અને જ્યારે રોડ બન્યો ત્યારે રાજકારણીઓ ફોટા પડવા આવ્યા, પછી અત્યારે જ્યારે રોડ ખરાબ થયો છે તો કોઈ ધારાસભ્ય કે કોઈ પણ વ્યક્તિ કોઈ અહીંયા રિપેર કરવા કે સામું જોવા કોઈ આવતું નથી। અને આ અમે લોકો એવડી યાતના ભોગવીએ છીએ કે એની કોઈ સીમા નથી। આવતા જતા વિદ્યાર્થીઓ, મોટરસાઇકલવાળા, ફોરવ્હીલવાળાને એવડી તકલીફ પડે છે કે એની કોઈ સીમા નથી। છતાં પણ આટલી આટલી રજૂઆત કરવા છતાંય કોઈના ધ્યાનમાં આવતું નથી। અધિકારીઓ બધા આવી અને જોઈ જોઈને ચાલ્યા જાય છે, આવી રીતે ધૂળ નાખી અમને બધાને રમાડી અને આવી રીતનું કામ કરીને વયા જાય। હવે આની માથે 2 દિવસ 2 ઇંચ વરસાદ પડે એટલે આખો રોડ પાછો હતો એને પોઝિશન થઈ જાય છે। મારું નામ દૂધાત્રા વિનોદરાય નારાયણભાઈ, ધોરાજી ગામનો રહેવાસી છું અને વેપારી છું। આ ધોરાજીના રસ્તા એવા ખરાબ છે કે જેની કોઈ સીમા ન મળે, લોકો હાલી ચાલી શકતા નથી, વાહન લઈને નીકળી શકતા નથી, મોટા મોટા રોડા છે, મારી ગાડીનો જમ્પ પણ તૂટી ગયો પરમ દિવસે, બરાબર। અને આ રસ્તા રિપેરિંગ કરવામાં સુધરાય કે ગવર્મેન્ટ કે કોઈ જાતના કોઈ કાંઈ મેઇન રસ્તા રિપેર કરતા જ નથી, ખાલી માટી નાખી જાય જેવી તેવી, એક ગાડી હોય 14 મજૂર હોય વાંહે, એક આખા દિવસમાં એક ફેરો નાખે ને સાંજે પાછા ઘર ભેગા થઈ જાય, મોટા આવે છે। તમારું નામ? મારું નામ જીતુભાઈ કોઠિયા, અમે જેતપુર રોડના વેપારી બધા છીએ અને અત્યારે જેતપુર રોડ એટલો બધો ખરાબ છે કે એમાં અત્યારે વિદ્યાર્થી, એમ્બ્યુલન્સ બધાને હાલવા માટે એટલી બધી તકલીફ પડે છે કે ન પૂછો વાત। આ રોડ માટે અમે આંદોલન પણ કરેલું, તો આંદોલનમાં એ લોકો જેવો તેવો રોડ રિપેર કરી અને જતા રહ્યા, અને જે છે તેમ જે તે સમયે રોડ રિપેર કર્યો ને ત્યારે કોણ જાણે ક્યાંથી આ લોકો આવીને ફોટા પણ પાડવા આવી ગયા કે આ રોડ અમે આમ કર્યું તેમ કર્યું, પણ હકીકતમાં આ રોડ છે ને 15 દિવસની અંદર સંપૂર્ણ ધોવાઈ ગયો। આ રોડમાં અત્યારે એક પણ ડામર રોડ છે નહીં અને ખાડા છે, અમારે પોસ્ટર માર્યા કે આ 15 દિવસમાં રોડ અમારો ધોવાઈ ગયો અને આ ધોરાજીનો વિકાસ ખાડામાં ગયો છે, આવા અમે પોસ્ટર બધા વેપારીએ મારેલા છે। મારું નામ દિનેશભાઈ હોરા, ધોરાજી શહેરની અંદર માર્ગ અને મકાન વિભાગનો રોડ શહેરની અંદરથી પસાર થાય છે। આ રોડ જેતપુર રોડ, જમનાવર રોડ અને જૂનાગઢ રોડ આવેલો છે। આ રોડની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે, પણ આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અવારનવાર અકસ્માતના બનાવો બને છે, તેમજ જે RNB માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડની મરામત કરવામાં આવે છે તેમાં માત્ર માટી નાખવામાં આવે છે, જેને કારણે ખૂબ જ મોટા ખાડાઓ પડી જાય છે, જેથી લોકોને આ રાહદારીઓને હાલવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને અકસ્માતના પણ બનાવો બને છે। ઉપરાંતમાં જોઈએ તો આ માર્ગ અને મકાન વિભાગ દ્વારા થોડાક દિવસ પહેલાં જ રોડની મરામત કરવામાં આવી હતી, ડામર કામ કરવામાં આવ્યું હતું, પરંતુ એક સામાન્ય વરસાદની આ ડામર સંપૂર્ણ ધોવાઈ જવા પામેલ છે, જેની પાછળ પણ એક તપાસ કરવી પડે તેવું એક કારણ છે કે આ જે સરકારી તંત્ર દ્વારા આવા રોડ કરવામાં આવે છે એ અવારનવાર તૂટી જાય છે, તો શું કારણ છે તેની પણ તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ એવી પણ અમારી માગણી છે, અને તાત્કાલિકમાં આ રોડ સંપૂર્ણ રીતે નવો બનાવવામાં આવે તેવી પણ અમારી માગણી છે।
માટી નાખવાને કારણે મોટા વાહનો જે મોટા વાહનો પસાર થતા હોય છે અંદર ખૂંચી જવાના બનાવો બને છે. નાના રાહદારીઓને મોટરસાઇકલ કે એવા વાહનો હોય એ કંટ્રોલ ન થઈ શકે જેને કારણે અકસ્માતો થવાના અને વાહનો ખૂંચી જવાના બનાવો બને છે.